અને હું તો બધાને એ તો સાધુ સંત છે જે કઈ એમના પાસે જ્ઞાન છે એ પીરસે જ છે બધાને, અને એ આપણા બધાના ઉદ્ધાર માટે તો કહેતા હોય. પણ નાનપણની મને એક જ વાત યાદ છે કે જે શિક્ષાપત્રીમાં લખેલી છે, અને સ્વામિનારાયણ ભગવાન પોતે, સ્વામિનારાયણ ભગવાને, કારણ કે સમયનો અભાવ છે હજુ કથા બાકી છે એટલે ટૂંકમાં વર્ણન કરું, કે ટૂંકમાં લખ્યું હતું સ્વામિનારાયણ ભગવાને કે કુસંગીના ફંદામાં સત્સંગીના રોટલા. જે કુસંગી માણસ રહ્યો ને એ એના ફંદામાં જેટલા ખર્ચા કરીને નાખે ને એટલામાં તો મારો સત્સંગી એનું જીવન ગુજરાન ચલાવે છે. આમાં ઘણું બધું શીખવા મળે છે. એટલે આજ હું કઈ જે કઈ પ્રયાસ મહેનત કરું છું તો એ સમાજના વડીલો યુવાનો જે વ્યસનના માર્ગે ગેરમાર્ગે જતા રહ્યા છે, અને ઓછામાં ઓછા 65,000 થી 70,000 લોકોને આપણે દારૂ મુક્ત કરાયા છે, અને હજુ આવા સાધુ સંતોના જો આશીર્વાદ મળશે તો હજુ આમાં ક્યાંક આગળ અમે પ્રયત્નો કરવી છીએ, અને હજુ જે બને એ ભારત માટે યુવાધન આપણું ગેરમાર્ગે ના જતું રહે. ધર્મ પરમ દિવસની કથામાં મેં સ્વામી જે દાખલો બતાવતા એ જોયો હતો મેં, કે સંતોષ નતો, એક વાંદરાનું કાર્ટૂન પીરસ્યું હતું એમને, હું ઘરે જોતો હતો, કે એનો સંતોષ નતો. એક બ્રેડ આપે તો એ સાઈડમાં મૂકીને બીજું લેતા, તેમ કે નિત્ય ક્રમે હું કથા જોઉં છું એટલે મને યાદ છે. અને એમાં જે મેં કીધું ને એમ અભણ માણસો પણ ઘણું શીખવા મળે. એવું નથી કે ભાઈ રોજ સ્વામીની જોડે ફરું તો જ મને, પણ ઘરે બેઠા શીખવા મળે જો ઉતારવું હોય. એમ દુનિયામાં ઘણી જગ્યાએ બોધ છે, આ દુનિયા એ પાઠશાળા જ છે ભાઈ. હરેક વ્યક્તિ આપણને ક્યાંક ને ક્યાંક કશુંક શીખવાડો આવે છે, એનાથી જ આપણને આગળ બોધ મળે કે આ કરવું આ ના કરવું. અને એમાં સ્વામીએ એક ગણાવ્યું હતું કે આપણે જે કઈ ધંધો વ્યવસાય અને જે કઈ કમાણી કરીએ છીએ એમાંથી 10મો હિસ્સો ધર્મના માટે વાપરવો, આવું કીધું હતું સ્વામીએ. અને એવું વર્ણન કર્યું હતું કે 10મો ભાગ ના કાઢી શકો તો 20મો કાઢો, 20મો એટલે કે 5 રૂપિયા કાઢવા, સમજાય એને. એમ જો ધર્મમાં આપણે 5 રૂપિયા નહીં વાપરીએ ને તો કુદરતે પરમાત્માએ નક્કી જ કરેલું છે એ ક્યાં ખર્ચી નાખવા. અને હું તો આ જે જે પરિવારે આ કથાનું આયોજન કર્યું ને હું તો એમના મા બાપને ધન્યવાદ આપું છું, કારણ કે પૈસો કમાવાનું કદાચ ટાણું મળી જશે અને માણસ અઢળક નાણું કમાઈ લે છે, પણ આવો આના જે સ્વામીશ્રીના કંઠસ્થે જે કથાનું સ્મરણ થાય છે લોકોને અને જે જ્ઞાન પીરસાવવામાં આવે છે ને એ ટાણું વારંવાર નહીં મળે. એટલે મેં કીધું ને કે અભણ છું પણ અજ્ઞાની નથી, હું અભણ જરૂર છું અજ્ઞાની નથી. અને વારંવાર આવા સાધુ સંતો, બીજું કે દાદાની અને જે હું જેને માનું છું ભોળાનાથ દ્વારકાધીશ રામચંદ્ર ભગવાન એના સદાય આશીર્વાદ રહ્યા છે તો જ અભણ માણસ ચાલે ને એટલો, કારણ કે ભણેલા ઘણી જગ્યાએ ગોથે ચડી ગયા. પણ આ પૈસો કમાવો જરૂરી છે, મહેનત મજૂરી કર્મ કરવું જરૂરી, કારણ કે પરમાત્મા એ ઈચ્છતો હોય છે કે તમે કઈક કરવા જાઓ તો હું તમને આપું ને, સમજાય છે ને. ગમે એના પગ ચાલે ગમે આ દાણા જોડાય કે પૈસાના ઢગલા ના થાય, એની માટે કર્મ કરવું પડે. અને એ કર્મ કર્યા પછી પરમાત્માને રાતે, હું એવું નથી કહેતો દિવસ દરમિયાન નોકરી ધંધો મજૂરી કરો, પણ સાંજે જે વેળાએ ઘરે આવો પોતાના ઈષ્ટદેવ આરાધ્ય દેવની પ્રાર્થના કરો અને એને એવું કહેવું કે હું જે કમાઈને આવ્યો જાણતા અજાણતા ક્યાંક પાપ થયું હોય તો મારા દોષોને તું માફ કરજે. બીજું કે મારી આવનારી પેઢી, કીધું ને કે પૈસો તો અઢળક છોડીને જઈશો તમે તમારી સંતાનો માટે, પણ જે સંસ્કારની ઉણપ પડશે એ ક્યાંથી લાવશો. વારસામાં તમે પૈસો તો આપીને જઈશો. આજ હું એવું નથી કહેવા માંગતો, ઘણા એવા ધનિકો જોઉં છું જેના મા બાપો રહ્યા ને એ આજે વૃદ્ધાશ્રમમાં રીબાય છે. આ સંસ્કારની ઉણપ છે ભાઈ. એટલે જે કઈ આવા સાધુ સંતોના આશીર્વાદ ફરી ક્યારે મને લાવો મળશે આમ તો
અવારનવાર હું મંદિરે બધાને આવું પીરસતો જોવાય કે આપણી ફરજમાં આવે છે. મેં ક્યારેય જ્ઞાતિવાદ નથી કર્યો, મેં એક જ જ્ઞાતિ માની છે, મનુષ્ય જ્ઞાતિ. આ જ જ્ઞાતિ અને માણસ જો સાંજે ઉતી વેળાએ જે કર્યું ને, પોતાના હૃદય ઉપર હાથ મૂકે ને, તો અહીંયા ભગવાને મશીન મૂક્યું છે ત્યાં સુકર્મો કર્યા એમ. એ સાંજે એને ઊંઘવા ના દે, જો સાંજે તમને નિરાત ની ઊંઘ આવે ને, તો સમજી લેવાનું કે મેં કોઈનું ખરાબ નથી કર્યું. આજ કારણ કે જો વાસી ખાવાનું આપણે આપણા બાળકોને ના પીરસતા હોય, કેમ કે એને કોઈ બીમારી ના નડી જાય, કોઈ એને રોગ ઘર ના કરી જાય, તો પછી એવી દોલતે એને ના પીરસતા જે તમે હરામ ની કમાણી કરી હોય. કારણ કે એને પચવાની નથી, વાસી ખાધું હોય છે ને તો એનું તો દવા દારૂ થી મટી જશે, પણ હરામ નું કમાયેલું હોય છે ને તો એ ત્રણ પેઢી લગીને ભોગવવાનું છે. એ તો કોઈ સાધુ સંત ને કદાચ કોઈ ગુરુ મહાત્મા ના આશીર્વાદ મળે ને તો એને યોગ્ય જ્ઞાન પીરસાય. કારણ કે ઘણા બધા કહેતા એ કથા એમાં શું જવાનું એમ, પણ તમારા ભાગ્યમાં નથી એટલે ન હોવાતું. ભાઈ કથામાં તો ઘણું લખ્યું છે, કારણ કે ભાગવત એક પવિત્ર ગ્રંથ એવો છે કે મેં જ્યાં લગી મેં વાંચન નથી કર્યું, પણ સાંભળેલું છે કે જીવતા પરીક્ષિત રાજાનો મોક્ષ થયો અને મર્યા પછી એનું સાંભળવાથી દુધુ કાર્યનો મોક્ષ થયો હતો. આટલું શક્તિશાળી વેદ છે આપણો. જો આને ધ્યાનથી સાંભળો ને તો આપણે મોક્ષ હું નથી કહેતો, પણ જીવન જીવવાનું માધ્યમ તો બની રહે છે કે આપણાથી આ થાય અને આ ના થાય. સમયનો અભાવ છે, હજુ સ્વામીજીની કથા બાકી છે. અને તો મિત્રો, આ હતું શ્રી ધનબાબુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે, અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે ધનબાબુશ્રી ગમે તે જગ્યાએ જાય છે, ગમે ત્યાં પ્રવચન કરે છે, તો ત્યાં સારું એવું પ્રવચન કરે છે, અને પ્રવચનમાંથી થોડું ઘણું આપણા જીવનમાં ઉતારી એવું ધનબાબુ વાત કરતા હોય છે પ્રવચનમાં. તો મિત્રો, પ્રવચન સારું લાગ્યું હોય તો લાઇકને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો, અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો, તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કંઈ મારો હેતુ છે ને મિત્રો. અને મિત્રો, બીજી એક ખાસ વાત કરવી હતી તમને કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને જણાવજો, જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા, અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું. કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા ખરા મિત્રો એવા હોય છે જે મોટી ઉંમરના હોય છે, જે ચાલી ના શકતા હોય, કે અમુક લોકોએ જોયું ન હોય, અમુક લોકો વિદેશમાં રહેતા હોય, તો તે બધા યુટ્યુબના માધ્યમથી આપણા વિડીયોના માધ્યમથી ઘરે બેઠા બેઠા ત્યાંના દર્શન કરી શકે. મિત્રો, તે હિસાબથી હું તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે ને મિત્રો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.